છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 ભાગ 1 ભણ્યા છીએ. હવે આજે ભાગ 2 ભણીશું. ભાગ 1 ની અંદર આપણે જોયું હતું છેલ્લે કે રેશમનું ઉત્પાદન અને ઘડીનું ઉત્પાદન. હવે ભાગ 2 ની અંદર આપણે આગળ ભણીએ. તો જુઓ, 3 નંબર, કપાસ. જેમ ઘડી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી રોકડિયા પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે, એટલે રોકડિયા પાકની અંદર ગણાય છે. હવે આ જે કપાસના ઉત્પાદનની અંદર જેમ ઘડીનું ઉત્પાદન અલગ અલગ પ્રદેશની અંદર થાય છે, રેશમનું ઉત્પાદન અલગ અલગ પ્રદેશની થાય છે, એમ આપણા વિસ્તારોની અંદર પશ્ચિમ ભારત બાજુ કપાસનું ઉત્પાદન સવિશેષ થાય છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કારણ કે ચીન સહિત અન્ય દેશો પણ ભારત ઉપર નજર રાખતા, કારણ કે ભારતની અંદર સૌથી વધારે કપાસનો રોકડીયો પાક મળી રહેતો. હવે કપાસ એ રૂ ઉત્પાદન કરે, રૂમાંથી કાપડ બનાવવામાં આવતું. કંપની ખેડૂતોને એ વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. આપણે જોયું કે ઘડીનું ઉત્પાદન કઈ રીતે કરતું, કઈ રીતે એનો વેપાર કરાવડાવતા, કઈ રીતે વેચાણ કરાવતા, કઈ રીતે આપણી ઉપર જુલમ ગુજારતા, એમ આ કપાસનો વેપાર પણ હવે એ લોકોએ પોતાના હસ્તક કરી લીધો. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. હવે આ રોકડિયા પાકની અંદર પણ જો ફાયદો ન થતો હોય, મુનાફો ન થતો હોય, તો એ કઈ રીતે મેળવી શકે? કંઈક મેળવવાની આશથી ખેડૂતો ઉત્પાદન કરતા હોય, પણ એમને કઈ જે જોઈએ છે એ મુનાફો યોગ્ય રીતે મળતો નથી, પછી એમને પૈસા એ કઈ રીતે ઉપજ થાય એની? હવે આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા, જે વિદેશોની અંદર એની માંગ હતી. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. અગાઉથી ખેડૂતોને જરૂર હોય કે ન હોય, એમને ધિરાણ આપવામાં આવતું, અને એ ધિરાણમાં જે પૈસા મળે એનું વ્યાજ બમણું વધારતા જતા અને ખેડૂતોને પાયમાલ કરવાનો એમનો જે ઈરાદો એ સફળ થતો. ખેડૂતો દેવાદાર બન્યા. પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. હવે ખેડૂતો શું કરે બિચારા, એમને જે ફાયદો જોઈતો હોય ન મળે, એટલે જે મળતો હોય એના માટે પણ આપવા માટે એ લોકો તૈયાર થઈ જાય, એટલે નીચું પ્રમાણ ભાવે વેચવા માટે તૈયાર થઈ જાય, નીચાના ભાવે પણ વેચી દે, એટલે કે ઓછા ભાવે, નીચા ભાવે એટલે ઓછા ભાવે પણ વેચી દે. ધારો કે 100 રૂપિયા મળવા જોઈએ, તો અંગ્રેજો 50 રૂપિયા આપે છે, તો 50 રૂપિયા ભાવે પણ આપણે વેચવું પડતું. હવે જો આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતોને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. એટલે આ જે કાર્ય થતું, જે ખેડૂતો પાયમાલ બને, તો એ કંપની સરકાર જ કરાવડાવતી હતી. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા, કારણ કે આપણો કાચો માલ ત્યાં જાય, ત્યાં એનું રંગકામ થાય, ભરતકામ થાય, અને એને બમણો પેકિંગ કરીને અને માર્કેટોની અંદર બમણા ભાવે વેચતા. આમ બીજા દેશો સમૃદ્ધ બનતા, પણ ભારત સામે પાયમાલ બનતો જતો. આથી કંપનીની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, કારણ કે એની માંગ હતી વિદેશોની અંદર, એટલે કંપની સરકાર પોતાની સત્તા ભારતની અંદર સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. હવે ધીરે ધીરે વ્યાજ વધતું જાય, વ્યાજ આપવાના પૈસા ન હોય, એટલે ખેડૂતો શું કરે, પોતાની જમીન જ એ લોકોને આપી દેતા, એમ ખેત મજૂરો બની જતા, પછી મજૂરી કરે બીજા ખેતરોની અંદર, કારણ કે પોતાની જમીન તો એમને દાનમાં આપવી પડતી.
હવે જનજાતિઓની સ્થિતિ કેવી હતી જુઓ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિના કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. બળવો કરે એટલે કંઈક તો કરવું પડે ને, આપણા પાકની જે પણ મુનાફો જોઈતો હોય એને મેળવવા માટે કંઈક તો વિરોધ પ્રગટ કરવો પડે, એટલે બળવો કર્યો. આ બળવા શા માટે થયા? તો એમને જે જરૂરી પૈસા હોય, એમની જે વાવેતર હોય એનું જે યોગ્ય મુનાફો મળી રહે, યોગ્ય ભાવ મળી રહે, એના માટે એમને આ બળવા કરે. અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ઘોટ, ભીલ વગેરેનો સમાવેશ થતો, એટલે આ જાતિઓ હતી. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો. તો આ સમૂહ ક્યાં વસવાટ કરતો એ પણ બતાવવામાં આવ્યો છે. જેઓ રેશમના કીડા પાડતા હતા. આપણને રેશમ ક્યાંથી મળે? તો રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે, અને એ રેશમના કીડાઓ પોતાની લાળ વડે જે રેશમ ગૂંથે એ રેશમને કાપડ તરીકે પણ ઉપયોગ થતો. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. હવે કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુરનો આસપાસનો પ્રદેશ મુંડા જાતિના આદિવાસીઓ સમૂહ રહેતો હતો. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા. બધા અલગ અલગ વ્યવસાય કરી રહ્યા છે, કોઈનો એક જાતનો વ્યવસાય નથી. જેમાં પંજાબના પહાડી પ્રદેશોમાં રહેનાર વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એનામાં કેટલાક ખેડૂતો પણ હતા. શું કીધું? અહીંયા જંગલોમાં રહેનારની અંદર એકલા જનજાતિ જંગલોમાં રહેનાર લોકો માટે જ નહોતી, એ લોકો ખેતી પણ કરતા જંગલોમાં રહીને. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જોઈએ. હવે જે લોકો અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરતા હતા એમની પ્રવૃત્તિઓ શું હતી? તો જુઓ, જનજાતિઓની પ્રવૃત્તિઓ. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા હતા. એમ અલગ અલગ લોકોનો અલગ અલગ વ્યવસાય છે. જો જનજાતિના લોકોનો સમૂહ કેવો હતો? કેટલાક પશુપાલન કરતા હતા, કેટલાક ખેતી કરતા હતા, તો કેટલાક ગાય ભેંસોનું ધણ એ સ્થળાંતર કરીને પોતાનું વ્યવસાય ચલાવતા હતા, અને ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને શિકાર કરતા. તેમના જંગલોમાં તેમજ જંગલોમાં ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા, બધા સાથે મળીને બધા ભેગું કરતા અને સરખા ભાવે વેચી લેતા, અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. હવે ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. એકલો શિકાર કરવાનો શોખ પણ નહોતા ધરાવતા, શિકાર સાથે સાથે ચામડાના રંગકામનો અને કાપડ વણાટનું કામ પણ કરતા હતા. ચામડાના રંગકામ માટે
કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા, એક સ્થળાંતરિત ખેતી અને બીજું સ્થાયી ખેતી. સ્થળાંતરિત ખેતીની અંદર જે છૂટાછવાયા જે લોકો સમુદાય કરે, ગાય ભેંસના ધણ લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ ફરે અને ખેતી સાથે જોડાયેલા હોય, એટલે ખેત મજૂર તરીકે ઓળખાય. અને સ્થાયી ખેતી પોતાના ખેતર અને જમીનને સાચવીને જે ખેતી કરતા હોય સ્થાયી ખેતી. હવે જો કેટલા આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. હવે સૂર્યનો તડકો જમીન ઉપર પડે, પાક ઉપર પડે તો પાક સારો થાય, એના માટે જે આજુબાજુનું ઘાસ હોય એ કાપીને ખુલ્લી જગ્યા બનાવતા, અને ઝાડવાઓ મોટા મોટા હોય તો ઝાડવાઓને ખુલ્લા કરી દેતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા, એટલે ખાતર તરીકે પણ ઉપયોગ કરતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. હવે જો આપણે એમ કહીએ કે રાખનો ઉપયોગ નથી થતો, તો અહીંયા રાખની અંદર પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી, એટલે જમીનની ખાતર તરીકેનું કામ પણ આ રાખ કરતી. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. કોઈ જગ્યા ફિક્સ નહીં કે ભાઈ આ મારી જમીન છે આ તારી જમીન, સ્થળાંતરિત ખેતી હતી. આથી તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવતી. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરતા કરવા લાગ્યા, કે હવે જે જમીન ઉવાવે છે એની ઉપર વારંવાર એ જમીનને ઉપર બીજો પાક લેવો, એક પાક પૂરો થાય તો બીજો ત્રીજો પાક, એમ સ્થાયી ખેતી કરીને ત્યાં જ વસવાટ કરવા લાગ્યા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા, કે જે જમીન વાવે છે એ જમીન પોતાની માની શકે, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોળ અને સંથાલોનો સમાવેશ થાય છે. હવે જાણવા જેવું જાણવું ગમશે કે કોયા ચળવળ ઈસવીસન 1889 થી 89 દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો. ઓડિશાના કોરપુર અને માલકણગીરી જિલ્લામાં પણ આ બળવાની અસર હતી. કોયા જનજાતિ સમુદાયના નેતા કોન્ડા ડોરા હતા. આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હકો માટે આ ચળવળ હતી. કોયાઓ બિરસા મુંડાની જેમ કોન્ડી ડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા. પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી હતી. એટલે લોકોને જે આદિવાસી જન સમુદાયના એને હક મળે એના માટે બિરસા મુંડા એમની માલિકી માટે લડતા હતા. હવે જુઓ કે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જમીન જાતિ જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેમણે જનજાતિ સમુદાયોના મુખ્યઓની સત્તા ઉપર કાપ મૂક્યો, કે આ જાતિને ભડકાવનાર કોઈ વ્યક્તિ છે તો સામે જે મુખિયાઓ હોય એ કંઈક એની અંદર વધારો ઘટાડો કરે તો આ લોકોનું બધું દબાઈ જાય. તો અંગ્રેજો શું કરતા, મુખિયાઓ પર સીધી સત્તા જમાવતા. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું. અને નજરાણા આપવા પડતા. આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને, કે આ જનજાતિ એક જગ્યાએ રહીને વસવાટ કરે અને ખેતી કરે અને કંપની સરકારને આવક ઊભી કરી આપે. આથી તેમણે જનજાતિ સમુદાય માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવતો. જે કાયદાઓ ઘડ્યા એ કાયદાઓ એમને યોગ્ય ન લાગે એટલે વિરોધ કર્યો. હવે જો અહીંયા આદિવાસી બળવાઓ ઈસવીસન 1831 થી 32માં કોલ આદિવાસીઓએ બળવો કર્યો.
ઈસવી સન 1855માં સંથાલે બળવો કર્યો. ઈસવી સન 1910માં છત્તીસગઢના બશીરમાં બળવો થયો. ઈસવી સન 1940માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો. હવે જુઓ કે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થતું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. બિરસા મુંડાને કેવો સ્થળાંતર છે, જે સ્થળાંતરિત ખેતી કરતા, એક જગ્યાથી બીજી જગ્યાએ પોતાના ઘેટા બકરા લઈને રખડતા. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું, છતાંય સ્થાનિક મિશનરી શાળાઓની અંદર આ બિરસા મુંડાએ શિક્ષણ મેળવ્યું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ કોને કહેવામાં આવતા, જે બહારથી આવેલા લોકો હોય સ્થળાંતર કરીને, એવા લોકોને દીકુઓ કહેવામાં આવતા, વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. કોના કોના? મુંડા અને દીકુઓ વચ્ચેની લડાઈઓની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. બિરસા મુંડા જનોઈ ધારી એટલે બ્રાહ્મણનું જીવન જીવતા, તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું, એટલે વૈષ્ણવ ધર્મ પણ પાળતા. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા. ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા. હવે ઉલગુલાન ચળવળ થઈ અને બિરસા મુંડાનું શું યોગદાન હતું જુઓ. અંગ્રેજ સત્તાના હિમાયતી સાહુકાર, જાગીરદાર, જમીનદાર તથા દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. હવે આદિવાસીઓનું એટલું બધું શોષણ કરવા લાગ્યા અંગ્રેજ સરકાર કે હવે એમને કઈ રસ્તો કાઢવો યોગ્ય લાગ્યો. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ. હવે બિરસાને એવું લાગ્યું કે ના, અંગ્રેજો વિરુદ્ધ તો કંઈક તો લડત અજમાવી પડશે. તેના વિરુદ્ધમાં ઈસવી સન 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાને લીધું હતું. બિરસા મુંડાએ આ ઉલગુલાન જે ચળવળ ચાલુ કરી એમાં એના નેતાગીરી તરીકે નેતાજી બન્યા બિરસા મુંડા. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. અમુક વિસ્તાર જે નક્કી કર્યો હોય એ વિસ્તારની અંદર આ ચળવળ શરૂ થઈ. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે. બિરસાઓને એવો દાવો હતો કે છોટા નાગપુર એમનો પ્રદેશ છે. કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને જે એમના પ્રદેશની અંદર કંપની સરકારે દાવો કર્યો છે કે જમીન અમારી છે અને અમારે એનું જકાત જોઈએ અને ફરજિયાત વેટ કરાવે, એવું કંપની સરકાર ફરજિયાત વેટ કરવી પડતી, એમની અંગ્રેજોની ગુલામી કરવી પડતી. હવે બિરસા મુંડા જન આંદોલનના જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું. જે જન સમુદાય જે હતો એમના મુંડાઓનો, એ મુંડાઓની પછાત જાતિ આદિવાસી જાતિના લોકોની સાથે એ દારૂ અને એને લતમાંથી એને છોડાવવાનું કાર્ય કરતા. ઘર અને ગામની સફાઈ રાખવી, ગામની સફાઈનું પણ શીખવાડતા. દાખણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું કે એક જગ્યાએ સ્થાયી ખેતી કરો અને ત્યાં જ રહો. આમ ઘેટા બકરાને લઈને અદલ બદલ જગ્યાએ જઈને અલગ અલગ જગ્યાએ ખેતી કરવી નથી, એટલે ખેતી મજૂરી નથી કરવી. બિરસા મુંડાને દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો, એની વાત માનતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો કે હવે આંદોલન ચલાવે છે, હવે એ આંદોલન બહુ ચરમસીમાએ છે, એટલે બિરસાથી ડર લાગવા લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી, જે
બિરસા મુંડાની હાજરીની અંદર આ જે જનજાતિઓ બિરસા મુંડાનું વાત માનીને અને ત્યાં નેતૃત્વ સ્થાપિત કરવા માંગતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણરૂપ બનાવવાના ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ કરી. અંગ્રેજોને શું કીધું, રાજ વહીવટની અંદર અડચણરૂપ થાય છે, લોકોને ભડકાવે છે, ખરા અમારા કામની અંદર હાથ લગાવે છે, એટલે એ કારણો લગાવીને બિરસા મુંડાની ધરપકડ કરાવડાવી અને ઈસવીસન 1895માં આ ધરપકડ એમની થઈ. હવે જુઓ કે 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. જેલમાં ચળવળથી જ ગયા હતા અને અંતે આવ્યા પછી પણ એ ચળવળમાં લાગી ગયા. તેમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ જટ્ટાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. બિરસા રાજના ઝંડાઓ ફરકાવ્યા અને ચળવળને મજબૂત બનાવી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી, કારણ કે હવે જે યોગદાન આપતા હતા હવે લોકો એટલું યોગદાન આપી શકે એમ નહોતા. એવો કોઈ નેતા નહોતો કે જે એમને સાચો રસ્તો બતાવે, એટલે એમનું શાસન મંદ પડ્યું અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું. અંગ્રેજોને પોતાનું સામ્રાજ્ય વિસ્તારમાં મોકળું મેદાન મળી જાય છે, કારણ કે એ વિસ્તાર ખેતી માટે બહુ જ ઉપયોગી હોય છે. હવે જાણવું ગમશે, જો બિરસા મુંડાની ચળવળ. બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરીથી મુક્ત કરાવવા માંગતા હતા. અત્યાચાર સામે મુંડાઓને અજય બનાવવાના હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી, તેમ છતાં આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. શું કીધું અહીંયા, ચળવળની અંદર ધૃણાનું પ્રમાણ ઓછું, એટલે ધૃણા નહોતી એકબીજા પ્રત્યે કે પેલાને આટલું બધું છે અને મારે નથી, ને એવું કોઈ ધૃણા એકબીજા પ્રત્યે હતી નહીં. માત્ર વિકાસ જ કરવો એ એમનો ધ્યેય હતો, માટે આ ચળવળ શરૂ કરી. હવે સ્વાધ્યાય. મીર જાફરને હટાવીને, સોરી, પ્રશ્ન એક, નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપો. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? કોર્નવેલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતને કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. પ્રશ્ન નંબર 3. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો બક્સરના યુદ્ધમાં. રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો. હવે પ્રશ્ન 2. અ ટૂંકનો જ લખો. બિરસા મુંડા, રૈયતવાળી પદ્ધતિ અને મહાલવાળી પદ્ધતિ, એમાં પહેલું છે બિરસા મુંડા. તો બિરસા મુંડા વિશે જોઈએ આપણે. તો બિરસા મુંડાના જન્મ વિશે જણાવવાનું કે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1857માં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કર્મી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં, આખડાની રમતોમાં પસાર થતું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું.
અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણરૂપ બનાવવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુઓ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મુજબ મજબૂત બનાવ્યું હતું. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું. ત્યારબાદ બીજી રૈયતવાળી પદ્ધતિ. હવે રૈયતવાળી પદ્ધતિની અંદર એ જે ટૂંકનોંધ આપી છે એ ટૂંકનોંધ આખી આવી જશે. રૈયતવાળી પદ્ધતિ એ આખી આવી જશે. ત્યારબાદ ત્રીજી ટૂંકનોંધ છે મહાલવાળી પદ્ધતિ. હવે મહાલવાળી પદ્ધતિની અંદર પણ મહાલવાળી પદ્ધતિનો જે આખો ટોપિક છે એ સોંપવામાં આવી ત્યાં સુધીની આખી ટૂંકનોંધ પૂરી છે. હવે જો પ્રશ્ન 2ની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર લખો. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે કરીએ? કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? તો એનો જવાબ છે કે કાયમી જમાબંધી તો કોર્નવેલિસ ગવર્નર જનરલ હતો. તેની ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીનના અને મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફેણમાં કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું. જે મહેસૂલ ના ભરી શકાય તેમને જમીન જપ્ત થઈ પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા અને સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. સવાલ 2. 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો જો અહીંયા ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતમાં રૂના ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ હતો. કંપનીને ખેડૂતોને એ વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. ત્રીજો સવાલ કે યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? તો એનો જવાબ છે જો એમાં ગળીનો ટોપિક, આ ગળીના ટોપિકની અંદર તમે જોઈ શકો છો કે ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. પ્રશ્ન નંબર ચાર શું છે? તો ચોથો સવાલ છે, જો અહીંયા અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. હવે અંગ્રેજ શાસનની અંદર જનજાતિઓની પ્રવૃત્તિઓ શું હતી? તો જો અહીંયા કે જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ
લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબૂટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણાટનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ની અંદર જોવો, અહીંયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. એમાં પહેલો સવાલ છે કે ભારતમાં ઘડી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો એમાં ઘડી ઉત્પાદનની બે પ્રથા. બીજો છે, ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો રૈયતવાળી પદ્ધતિ મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં લાગુ કરવામાં આવી હતી. ત્રીજો છે, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો? તો ઝારખંડ હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસી લોકોનો સમૂહ રહેતો. ચોથો છે, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડાના રાજમાં સ્થાપિત કરવા ઈચ્છતા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.